અમીરગઢમાં આવેલા જેસુર વન અભયારણ્યમાં કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારતા જંગલી પ્રાણીઓ માટે અવાડાઓ બનાવી ટેન્કર અને પવનચક્કીથી પાણી ભરવામાં આવી રહ્યું છે। અમીરગઢ વિસ્તારમાં આવેલા ગણગોર જેસુર વન અભયારણ્યમાં દીપડા, રીંછ, ચરક જેવા હિંસક જંગલી પ્રાણીઓ વિચરી રહ્યા છે। આ પ્રાણીઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જંગલમાં પાણી ના મળતા પાણી માટે રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો પર હુમલા કરી દેતા હોય છે। ત્યારે આવા ખૂંખાર પ્રાણીઓ માત્ર પાણી માટે જ રહેણાંક વિસ્તારમાં આવતા હોવાથી જંગલ વિભાગ દ્વારા આ પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા જંગલમાં કરવામાં આવી છે, જેમાં પાકા સિમેન્ટના બાંધકામવાળા અવાડાઓ બનાવેલ છે અને તેમાં ટેન્કર તથા પવનચક્કી દ્વારા પાણી ભરવામાં આવી રહ્યું છે, જેથી જંગલી હિંસક પ્રાણીઓને પાણી મળી રહેતા રહેણાંક વિસ્તારમાં દેખાઈ દેતા નથી અને રાત્રિ તથા દિવસના દીપડા, રીંછ અને ચરક પાણી પીતા જંગલ ખાતાની સીસી કેમેરામાં કેદ થયેલા જોવા મળે છે। બનાસકાંઠા વન વિભાગ દ્વારા જેસુર વન્યજીવ અભયારણ્યમાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે બનાસકાંઠામાં વરસાદ થોડો ખેંચાઈ ગયો છે, તેને તકેદારીના ભાગરૂપે વન્યજીવોને જે સેન્ચ્યુરીમાં વસવાટ કરતા વન્યજીવોને પાણીની તકલીફ ન પડે તે માટે જે કૃત્રિમ પાણીના સ્ત્રોતો છે તે પવનચક્કી દ્વારા, હેન્ડપંપ દ્વારા, જ્યાં જરૂર પડે ત્યાં ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવે છે, જેથી વન્યજીવને સેન્ચ્યુરીની બહાર જવું ન પડે તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે। તો કૃત્રિમ જે પવનચક્કી મૂકવામાં આવી છે એ બાબત ઉપર કૃત્રિમ પવનચક્કીમાં કોન્સેપ્ટ એમાં એવો છે કે જે આપણે નેચરલ સ્ત્રોતોનો ઉપયોગ કરીને પાણી જમીનમાં પાણી બહાર કાઢે છે એટલે ઊર્જાનો કોઈ વ્યય થતો નથી અને બંને બાજુ પર્યાવરણને પણ ફાયદો થાય અને સામે ઇલેક્ટ્રિસિટીનો પણ બચાવ થાય છે। ત્યાં આપણે કોઈ કૃત્રિમ મોટર લગાવવી પડતી નથી। પવનચક્કી ફરે અને નીચેના જમીનના પેટાળમાંથી પાણી બહાર આવે જે વન્યજીવોને ચાલી રહે એટલી પર્યાપ્ત માત્રામાં પાણી ગજલર ભરાઈ રહે એ પ્રમાણે પાણી બહાર નીકળે છે।